गुड आफ्टरनून स्टूडेंट्स, वेलकम टू सेंट झेवियर सी क्लास। आज आप जो तमारो यूनिट 3 छे, टुडे कम्स एवरी डे, एटले शू आज नो दिवस जे छे ए रोज आवशे, एटले रोज आपणे वेला रोज आपणे उठीशू अने रोज एक नयो दिवस आपणे जोईए छे ने नयो दिवस। तो एमां जे छे नेक्स्ट एक्टिविटी आज आपणे करवाना छीए। एक्टिविटी 5A आज छे मीनिंग्स छे आपणे जे एना अंदर करवाना छे। तो एमां अलार्म એટલે અલાર્મ ઘડિયાળ, જે ઘડિયાળમાં આપણે અલાર્મ સેટ કરી શકીએ કે કાં તો તમારે મોબાઈલ પર પણ અલાર્મની સેટિંગ હોય ને, જે એ ટાઈમ ઉપર વાગે તમે અલાર્મ સેટ કરો કે તમને 6 વાગે ઉઠવાનું છે, અને એ છે જ્યારે 6 વાગે એ ઉઠી જાઓ તમે, તો એ અલાર્મ ઘડિયાળ। પછી મેમ્બર્સ એટલે શું? સભ્યો, ઘરના બધા સભ્યો, સદસ્યો। પછી વોઇસ એટલે શું? અવાજ। પછી હાઇટ્સ એટલે શું? છુપાવવું। લીવ્સ એટલે ઝાડના પાંદડા। ટેરેસ એટલે શું? ડાબા વાળું ઘર, જ્યાં તમને પતંગ ચગાવો ને ઉપર, તો એ શું છે? એ ટેરેસ છે તમારા ઘરની, તો એ ડાબો છે એમ। ટીઝ એટલે શું? ત્રાસ આપવો। ટીઝ કરવું એટલે ત્રાસ આપવો। પછી કોપી કરવું એટલે નકલ કરવી। તો હમણાં આપણે જોયું, અ કુકુ લિવ્સ નિયર કુકુઝ હાઉસ, અચ્છા લેટ્સ મીટ ધેમ। હવે અ કુકુ લિવ્સ નિયર કુકુઝ હાઉસ, હવે કુકુ જે છે એ છોકરીનું નામ છે, KU જે છે ને કુકુ, એ છોકરીનું નામ છે, અને જે આ બર્ડ છે કાળા કલરનો એ કુકુ છે, CUCKOO। તો આ જે પક્ષી છે એની ઘરની બાજુમાં રહે છે, છોકરીનું નામ કુકુ છે અને આ જે પક્ષી છે એનું નામ કુકુ છે, એ બંને પાસ પાસમાં રહે છે। દેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ, હવે આ છોકરી શું કહે છે કે મારા ઘરની બાજુમાં, નિયર એટલે બાજુમાં, એક મોટો નીમનો ઝાડ છે। અ કુકુ લિવ્સ ધેર, એ જે પક્ષી છે જેનું નામ કુકુ છે, કાળે કલરના જે કોયલ જેમ દેખાય છે તમને, એ ત્યાં જે નીમનું જે ઝાડ છે ત્યાં રહે છે। ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, એ જ્યારે સવાર થાય ને ત્યારે એ સિંગ એટલે ગાવા ચાલુ થઈ જાય, પોતાનું આવાઝ કાઢવા ચાલુ થઈ જાય। હિયર ઇટ અરાઉન્ડ 5 AM, 5 AM એટલે સવારના 5 વાગે હું એમનું અવાજ સાંભળું। આ કોણ કહે છે? આ છોકરી કહે છે, કોના માટે? આ પક્ષી માટે, કે આ પક્ષી છે એમનું નામ કુકુ છે અને આ મારા ઘરની જે નીમનો ઝાડ છે એ ત્યાં રહે છે, અને સવારે 5 વાગે એ ગાવા ચાલુ કરી દે છે અને હું એનો અવાજ 5 વાગે સાંભળું સવારના। ઇટ્સ આર અલાર્મ ક્લોક એટલે એ અમારી જે અલાર્મ ઘડિયાળ હોય ને એવી રીતે એ કામ કરે, જ્યારે 5 વાગે એમનું ગાનો ગાવા ચાલુ કરે કે અવાજ કાઢવો ચાલુ કરે। ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ, હવે આપણા બધાના જે ઘરના જે સભ્યો છે ને એની અવાજ ઉપર જ ઉઠે છે, એટલે અલાર્મ ઉપર આપણે ઉઠીએ ને તો એ જે ઘરના એના જે સદસ્ય છે, કુકુના ઘરના સદસ્ય, એ જે પક્ષી કુકુ છે એના જો ગાય છે, સિંગ કરે છે, એના ઉપર બધા ઉઠે છે 5 વાગે। આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ, ક્યારેક ક્યારેક હું એનો ફોટો પાડવાની બહુ કોશિશ કરું, પણ શું થાય છે? બટ ઇટ હાઇડ્સ ઇટ સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, હાઇડ એટલે એ પોતાને છુપાવી દે છે બિહાઇન્ડ ધ લીવ્સ, જે ઝાડના જે પાંદડા હોય ને એની પાછળ એ છુપી જાય છે, એને ખબર પડી જાય છે કે આ જે છોકરી છે એનો ફોટો કાઢે છે અને એ ત્યાં જઈને નીમના ઝાડના જે પત્તા છે એના પાછળ ટેનીમાં જે છે એ ત્યાં છુપી જાય છે। હવે તે છુપી જાય તો ખાલી પાંદડાનો ફોટો આવશે ને, એને તો કુકુનો ફોટો લેવું છે, તો એને ફોટો કાઢવા દેતી નથી એવી રીતે। આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ, હવે જે છોકરી છે એ પોતાના ઘરના ડાબા ઉપર શું કરે? રીડ કરે, કોઈ બુક રીડ કરે કે પોતાનો જે કોઈ ચેપ્ટર હોય સ્કૂલનો, બુકનો એ રીડ કરે, તો એને છત ઉપર રીડ કરવું બહુ ગમે છે। સમટાઈમ્સ આઈ ટીઝ ઇટ, ક્યારેક ક્યારેક હું એને ત્રાસ પણ આપું છું, ટીઝ આપણે આગળ જોયું ને, ટીઝ એટલે શું? ત્રાસ આપવો, તો ક્યારેક ક્યારેક મેં આ જે કુકુ છે ને એને ત્રાસ આપું, કેવી રીતે? આઈ કોપી ઇટ સોંગ, જે એ ગાય ને જે આવાજમાં, હવે તમને ખબર છે ને કોઈ કોયલ હોય તો તમને જોયું હશે, કોયલ કૂ કરે પણ પોતાનો આવાજ કાઢે તો સામે પણ એમને આ જવાબ ખપે, તો કોઈ માણસ અગર એમને કોઈ તંગ કરવાનું હોય, ત્રાસ આપવાનું, તો એ પણ એની આવાજ કોપી કરે, તો એ પણ એની સામે કૂ કરે, તો એ જવાબ પછી આવે અને એનું સ્વર ઊંચું થતું જાય, તો એવી રીતે એ છોકરી પણ એને ત્રાસ આપે। મારું કહેવાનું મતલબ એમ છે કે જ્યારે પણ તમે ક્યારેક જોયો હોય કે કોઈ જે બર્ડ છે કોયલ એ ગાય કૂ કરે અવાજ કાઢે, ઠીક છે, તો સામેવાળો એને સામનો જવાબ આપે કે કાં તો બે કોયલોએ પોતાની સાથે વાતો કરે, એને ના મળે તો એ જે માણસે એને જવાબ આપે ને એના સાથે વાતો કરવા ચાલુ કરી દે, તો એ પણ અહીંયા એવો જ થયો છે। સમટાઈમ્સ આઈ ટીઝ ઇટ એટલે ક્યારેક ક્યારેક હું એને ત્રાસ આપું છું, કેવી રીતે? હું એનો જે અવાજ છે એ કોપી કરું છું,
એને જેમ એની જેમ ગાઉં છું, ઇટ ઇઝ ફન, મને તો મજા આવે છે બહુ એમ કરવામાં. ઇટ લાઇક્સ માય કંપની. અને એનાથી શું ખબર પડે છે કે આ જે છોકરી છે એને શું, એને કુકુને જે છે ને એ છોકરીની કંપની ગમે છે, એટલે એની સાથે જે ગાય છે અને એનો ફોટો લેવાની કોશિશ કરે છે એ બધું કુકુને બહુ ગમે છે. તો આ પેરેગ્રાફમાં આપણે શું જોયું, એક છોકરી છે જેમનું નામ કુકુ છે અને એ કોની વાત કરે છે, એ પક્ષી કુકુની વાત કરે છે. તો એ શું છે આમાં કે તેની ઘરની બાજુમાં એક મોટો નીમનો ઝાડ છે અને એ કુકુ ત્યાં રહે છે. અને એ સવારે કે એ જ્યારે સવાર થાય સૂરજ ઉગે એનું પોતાનું જે સિંગિંગ છે ગાવાનું છે એ ચાલુ કરી દે. તો કેટલા વાગે એ છોકરી એનો અવાજ કેટલા વાગે સાંભળે, તો 5 વાગે, જ્યારે 5 વાગે એ એનો અવાજ સાંભળે તો 5 વાગે બધા ઘરના જે સભ્યો છે ને એ ઉઠી જાય એના અવાજ પર. તો એને આખા ઘરનું શું છે, અલાર્મ ક્લોક છે, એટલે જે ઘડિયાળ હોય ને જેના ઉપર આપણે અલાર્મ સેટ કરીએ અને ઉઠીએ, તો એને એ લોકોને કરવાની જરૂરત નથી પડતી. એને ઘરની બાજુમાં જે ઝાડ છે ત્યાં જઈને જોરથી ગાય પોતાનો અવાજ કાઢે તો બધા લોકો ઉઠી જાય એના અવાજ પર, કુકુના અવાજ પર. અને ક્યારેક ક્યારેક એ જે છોકરી છે એનો ફોટોગ્રાફ્સ લેવાની પણ બહુ ટ્રાય કરે છે, પણ એ શું કરે છે, કુકુ જ્યારે જોયે છે ને કે એ હવે ફોટો લે છે મારો, તો એ શું કરે છે, એ બદમાશી કરે છે અને જે ઝાડના જે પાંદડા હોય એની પાછળ એ જઈને છુપી જાય છે. ક્યારે ક્યારે એ ટેરેસ ઉપર પણ રીડ કરે છે, એટલે ડાબા ઘરનો જે ડાબો છે એના ઉપર પણ છોકરી જઈને રીડ કરે કે વાંચે, કોઈ પણ વસ્તુ વાંચે કે કોઈ પણ ચેપ્ટર વાંચે. સમટાઈમ્સ આઈ ટીઝ ઇટ, ક્યારેક ક્યારેક એને હેરાન પણ કરે, ત્રાસ પણ આપે. આઈ કોપી ઇટ સોંગ, એનો જે ગાવાનો જે સ્ટાઇલ છે એ કોપી કરે છે. ઇટ લાઇક્સ માય કંપની, એ મારી કંપની જે કુકુ બર્ડ છે એને એ છોકરીની કંપની બહુ ગમે છે. તો આ પેરેગ્રાફમાં એ બતાવ્યું છે કે એ બે કેવી રીતે ફ્રેન્ડ્સ બન્યા છે અને કેવી રીતે આખું ઘર એના અવાજ ઉપર ઉઠી જાય છે. પછી સેકન્ડ, કુકુ લાઇક્સ કુકુ. હવે પહેલા પેરેગ્રાફમાં તો આપણે એ ખબર પડી કે જે છોકરી છે એને કુકુ ગમે છે, એટલે જે પક્ષી એને ગમે છે, પણ હમણાં અમે શું જોઈએ છીએ કે પક્ષીને પણ આ છોકરી બહુ ગમે છે. એવી રીતે હવે આ કુકુ પોતાને બતાવે છે કે આઈ લિવ ઓન અ નીમ ટ્રી. હવે કુકુ એ પોતાની વાત કરે છે કે હું, એટલે પક્ષી બતાવે છે કે જે આ હું છું, હું નીમના ઝાડ ઉપર રહું છું. કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. કુકુને, કુકુ એટલે જે છોકરી છે, છોકરીનું નામ છે, એનું જે ઘર છે મારા જે નીમનો ઝાડ છે એની બાજુમાં જ એનું ઘર છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારે વહેલો પોતાની આવાજથી ગાવા ચાલુ કરી દઉં છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ. કુકુ એટલે જે છોકરી છે એ અને એના માતા પિતા, પેરેન્ટ્સ એટલે માતા પિતા, મમ્મી પપ્પા, એને પણ મારી આવાઝ બહુ ગમે છે. કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ, ક્યારેક ક્યારેક કુકુ મારા ફોટા પાડવાની પણ ટ્રાય કરે છે, પણ હું શું કરું, એટલે હું એટલે કોણ, તો પક્ષી કુકુ. તો આઈ હાઈડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, પર હું શું કરું છું, હું ઝાડની પાછળ, ઝાડના જે પત્તા છે પાંદડા છે એની પાછળ જઈને છુપી જાઉં, તો એ મને જોઈ નહીં શકે ને મને નહીં જોઈ શકે તો મારો ફોટો પણ નહીં પાડી શકે. શી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ. હવે શી એટલે કોણ, જે આ છોકરી છે કુકુ, એ ક્યારેક ક્યારેક ઘરના જે ડાબો છે એના ઉપર બેસે છે અને ચોપડી વાંચે છે. સમટાઈમ્સ શી ટીઝીઝ મી, ક્યારેક ક્યારેક મને ત્રાસ પણ આપે છે, મારી નકલ પણ કરે છે. શી ટ્રાઈઝ ટુ સિંગ લાઇક મી, આ મારી જેમ ગાવાની પણ કોશિશ કરે છે. ઇટ ઇઝ ફન, મને તો બહુ મજો આવે છે, મને ત્રાસ નથી આવતો પણ મને એની કંપની બહુ ગમે છે. આ ક્યારેક ક્યારેક મને ત્રાસ આવે છે, આ કોણ બોલે છે, તો આ જે પક્ષી છે કુકુ, CUCK00 કુકુ કહે છે કોના માટે, જે છોકરી છે KUKU એના માટે કહે છે. ઇટ ઇઝ ફન, શી લાઇક્સ માય કંપની, પણ મને મજો આવે છે અને એને મારું સાથ, કંપની એટલે મારું સાથ બહુ ગમે છે. તો પહેલા પેરેગ્રાફમાં આપણે શું જોયું કે છોકરી જે છે એ કુકુ વિશે સમજાવે છે થોડું, અને કેવી રીતે એ આખા ઘરને ઉઠાડે છે અને કેવી રીતે એના ફોટોસ પાડે છે એવી રીતે બતાવે છે, અને એ ક્યારેક ક્યારેક એને ત્રાસ આપે છે એ પણ બતાવ્યું છે. અને નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે શું જોયું કે કુકુ બતાવે છે કે મને આ જે છોકરી છે આ બહુ ગમે છે, એ આ હું એક નીમના ઝાડ ઉપર રહું છું અને હું સવારે વહેલો ગાવા ચાલુ કરી દઉં છું. આ કોણ બોલે છે, આ પક્ષી બોલે છે. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ, કુકુ એટલે શું, આ જે છોકરી છે એ અને એના માતા પિતા, મમ્મી પપ્પાને મારી અવાજ સાંભળવું બહુ ગમે છે. ક્યારેક ક્યારેક જે છોકરી છે એ મારા ફોટો પાડવાની પણ કોશિશ કરે છે, ટ્રાઈઝ એટલે કોશિશ કરે છે કે મારો ફોટો લઈ શકે. આઈ હાઈડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, હું
હું મને શું કરું છું, જે ઝાડના પાંદડા છે, નીમની ઝાડના પાંદડા છે, એના પાછળ હું છુપી જાઉં છું. શી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક. એ ક્યારેક ક્યારેક ઘરના ડાબા ઉપર બેસીને ચોપડીઓ પણ વાંચે છે. સમટાઈમ્સ શી ટીઝીસ મી, ક્યારેક ક્યારેક મને ત્રાસ પણ આપે છે. ટીઝ આપણે આગળ કર્યું ને, ટીઝ એટલે ત્રાસ આપવું, તો સમટાઈમ્સ એ મને ત્રાસ પણ આપે છે. શી ટ્રાઈઝ ટુ સિંગ લાઈક મી, હવે શું કરે છે, મારી કોપી કરે છે, મારા જેમ ગાવાની કોશિશ કરે છે. ઇટ ઇઝ ફન, મને તો બહુ મજા આવે. શી લાઈક્સ માય કંપની, શી એટલે કોણ, જે છોકરી છે કુકુ, એને મારી કંપની બહુ ગમે છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું, ત્યાં સુધી તમે બનતા રહેશો.